ડીસામાં આજે કેમિસ્ટ એસોસિએશને સરકારી કચેરીઓ પર પહોંચીને ફરજ અદા કરી રહેલા સરકારી કર્મચારીઓને કોરોના વાયરસથી બચવા માટે માસ્કનું વિતરણ કર્યું હતું અને સાથે સાથે આવા કપરા સમયે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કોરોના વાયરસના વધતા જતા આતંક પછી હવે બનાસકાંઠા જિલ્લામાં પણ લોકો સહિત સામાજિક સંસ્થાઓ સતર્ક બનીને ગંભીરતા દર્શાવી રહી છે. કોરોના વાયરસથી બચવા માટે સરકાર દ્વારા ઘર બહાર ના નીકળવાનું ફરમાન કરવામાં આવ્યું છે, ત્યારે આજે ડીસામાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓને વોશેબલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીસાની અલગ અલગ સરકારી કચેરીઓમાં પહોંચી કેમિસ્ટ એસોસિએશન દ્વારા ફરજ અદા કરી રહેલા સરકારી કર્મચારીઓને માસ્ક આપ્યા હતા અને કોરોના નામની મહામારી દરમિયાન ફરજ બજાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સર્વજન સુખાય સર્વજન હિતાય, અમારા પ્રમુખશ્રી ડીસાના ભૂપેન્દ્રભાઈ તથા નોર્થ ઝોનના પ્રમુખશ્રી અને ફેડરેશનના પ્રમુખશ્રીની પ્રેરણાથી ડીસા કેમિસ્ટ એસોસિએશન દ્વારા હાલ જે કોરોના વાયરસ ચાલી રહ્યો છે એમાં કોઈ સપડાય નહીં અને જે આવશ્યક ડ્યુટીના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટ, એસડીએમ, મામલતદાર તથા જે મેડિકલ પર્સનો જે ફરજ બજાવી રહ્યા છે એ લોકોને તકલીફ ના પડે તે હેતુથી ડીસા કેમિસ્ટ એસોસિએશન દ્વારા કાપડના માસ્ક બનાવી અને વિતરણ મફતમાં કરવામાં આવી રહ્યું છે અને પબ્લિકને પણ પડતર કોસ્ટે મળી રહે એવું બે દિવસ બાદ ગોઠવવામાં આવશે, એનો નગરજનો લાભ લે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ ખૂબ જ સારો પ્રયાસ છે, પરંતુ સાથે સાથે કેમિસ્ટ એસોસિએશન દ્વારા શહેરના કેટલાક મેડિકલ સ્ટોર પર માસ્કના થઈ રહેલા કાળાબજાર સામે પણ અવાજ ઉઠાવવો જોઈએ. આવા કપરા સમયે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા કેટલાક તત્વો સામે તંત્ર પણ કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે શુક્રવારે મોડી સાંજે જાહેરનામું પ્રસિદ્ધ કરીને 144ની કલમ અમલી બનાવી દીધા બાદ દક્ષિણ પોલીસે મોડી રાત્રે શહેરના ભોપાલનગર વિસ્તારમાં પહોંચી મરણ પ્રસંગે ઊંચા અવાજે વાગી રહેલા લાઉડસ્પીકર કબજે લીધા હતા અને લાઉડસ્પીકરના માલિક સામે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણનો પણ ગુનો નોંધ્યો છે.